सब्सक्राइब करो अमारी चैनल ने लेटेस्ट शैक्षणिक वीडियो जोवा माटे अने बेल आइकन प्रेस करी लो जेथी तमने नवा नवा वीडियो नी अपडेट मळती रहे। हेलो फ्रेंड्स, केम छो बधा? हूँ छू मितेश गावित, तमारुं स्वागत छे अमारी चैनल में। आज वीडियो में तमारा माटे लाव्यो छूं अंश अने छेद ने कई रीते उड़ावू एनी संपूर्ण माहिती तमने आज वीडियो में जणावीश। तो आना विषय वीडियो आपणे बनावेलुं छे, पण घणा विद्यार्थी मित्रों ने ए वीडियो पर कॉमेंट आवी हती कि सर अमने आ एक्जाम्पल करी बतावो अने केटलाक बीजा एक्जाम्पल पर अमने करीने बतावो। तो एमना माटे हुं आ स्पेशल वीडियो लाव्यो छूं, तो तमे वीडियो ने अंत सुधी जोता रहो। जो अमारी चेनल ने सब्सक्राइब करवानुं बाकी होय तो तमे आजे ज करी लो अने बेल आइकन ने प्रेस करीने नोटिफिकेशन ऑन करी लो जेथी अमारा नवा नवा वीडियो नी इन्फॉर्मेशन तमने मळती रहे। तो शुरू करीए आजनो आपणो टॉपिक। तो आपने जे एक्जाम्पल आपेलो छे विद्यार्थी मित्र, ये आपणे जोई लईए तो के 86 × 78 × 82 અને ભાગ્યા છે 20 × 30। આ રીતનું આપણને એક્ઝામ્પલ આપેલો છે। તો આપણે સૌ પ્રથમ આનું શું કરવાનું છે તો કે અવયવો પાડવાના છે। આપણે અલગ અલગ બધાના અવયવો સૌ પ્રથમ પાડી લઈએ તો કે 86ના અવયવ કઈ રીતે પાડશું તો તમને એક રીત બતાવું છું, તમે આ રીતે પાડી શકો છો। સૌ પ્રથમ આપણે શું કરવાનું છે તો કે અવયવ પાડીએ બધાના બરાબર। તો હવે 86 જે છે તો એના અવયવ આપણે આ રીતે પણ પાડી શકીએ છીએ, તમને ખબર જ હશે, અને ન ખબર હોય તો મને કોમેન્ટમાં લખીને જણાવો। એના વિશે પણ તમને હું એક વિડીયો બનાવીને સ્પેશિયલ તમને બતાવીશ કઈ રીતે કરવાનું છે। તો હવે જોઈ લઈએ 86 છે તો અહીં બે કી સંખ્યા છે તો અહીંયા કેટલાથી ભાગ ચાલશે? બેથી ચાલશે। તો બે ચોક કેટલા થશે? 8 થશે અને 2 × 6 થશે બરાબર। હવે તમે જુઓ કે આ 43ના અવયવ પડે તો કે ના પડે બરાબર। હવે એ જ રીતે આપણે 78નું લઈએ તો 78ના અવયવ પાડીએ તો કઈ રીતે પડશે? તો કે અહીં બે કી સંખ્યા છે તો આપણે 2 વડે ભાગ ચલાવીએ તો અહીં 2 × 6 થશે, પણ અહીં કેટલા છે? 7 છે તો 1 આની સાથે આવી જશે તો કેટલા થશે? 18 થઈ જશે, તો 2 × 9 = 18 થશે બરાબર। હવે તમને ખબર છે કે આ બે કી સંખ્યા નથી, કેવી છે? એકી સંખ્યા છે 9। તો આપણે 2 વડે ભાગ ન ચાલે બરાબર, આપણે 3 વડે ભાગ ચલાવીએ બરાબર। 3 × 1 = 3 અને 3 × 9 = 9 બરાબર। તો આપણને 13 × 3 કેટલા આવશે? 39 આવશે બરાબર। તો આના અવયવ પડી ગયા તો હવે 13 સાથે તો ભાગના એના અવયવ ન પડશે તો આપણે કેટલા કરીશું? 13 કરીશું બરાબર। 13 × 13 બરાબર। આ જ રીતે આપણે 82ના અવયવ પાડીએ બરાબર। 82ના અવયવ પાડીએ તો કઈ રીતે પડશે? તો કે 2 × 2 = 8 બરાબર અને 2 × 2 = 2 બરાબર। હવે 41ના અવયવ પણ નહીં પડશે બરાબર। તો આ પણ કેટલા થશે? 41 × 41 બરાબર। આ રીતે આપણે અહીં પણ 43 × 43 કરી દઈએ તો આના અવયવ આ રીતે પાડવામાં આવશે। હવે આપણને 20 અને 30ના જે અવયવ છે એ આપણને ખબર જ છે કેટલા છે। 20 ના અવયવ કઈ રીતે પડશે? તો કે 10 × 2 = 20 તો આપણે 10ના અવયવ કેટલા થશે? 2 × 5 = 10 અને 10 × 2 કરીશું આપણને કેટલા મળશે? 20 મળશે। આ જ રીતે આપણે 30ના લઈએ, 30ના પણ 2 × 5 = 10 અને 10 × 30 = 30 થશે બરાબર। આ બધા આપણી બધી સંખ્યા જે આપેલી છે વિદ્યાર્થી મિત્ર, એની બધાના અવયવ પડી ગયા। હવે આપણે એક્ઝામ્પલ આગળ ગણીએ બરાબર। તો શું કરવાનું છે? સૌ પ્રથમ તો 86 છે અહીં બરાબર, તો 86ના આપણને અવયવ કેટલા મળ્યા? તો કે 2 × 43 બરાબર। આ જ રીતે આપણે 78ના અવયવ જોઈએ તો કેટલા પડ્યા છે? 2 × 3 × 13 બરાબર। હવે તે જ રીતે આપણે 82ના આપણે જોઈએ તો કેટલા છે? તો કે 2 × 41 બરાબર। આપણો અંશનું ઉપરનું જે છે એ પૂરું થઈ ગયું છે। હવે આપણે છેદના લઈએ, છેદના અવયવ આપણે અહીં બાજુમાં આપણે પાડેલા જ છે તો એ લખી દઈએ 2 × 5 × 2 અને 2 × 5 × 3 બરાબર। બધા અવયવ થઈ ગયા, હવે જે કોમન હશે સરખા હશે એને આપણે ઉડાવી દઈશું બરાબર। તો અહીં આ 2 છે, આ 2 કેન્સલ થઈ જશે અને ત્યારબાદ આપણે બીજું જોઈએ તો આ 3 આ સોરી 2 અને આ 2 કેન્સલ થઈ જશે અને અહીં પણ એક 2 છે, અહીં પણ એક 2 છે બરાબર, આ પણ કેન્સલ થઈ જશે અને આ જે 3 છે એ પણ આપણને અહીંયા કેન્સલ થઈ જશે બરાબર। તો હવે આપણા પાસે કેટલા બચ્યા? તો કે
43 આપણે પાસે બચશે, 43 ગુણ્યા 13 ગુણ્યા 41 બરાબર, અને છેદમાં કેટલા બચશે તો કે 25 બચશે બરાબર। હવે આપણે શું કરવાનું છે તો કે આનો આપણે ગુણાકાર કરીએ, 43 ગુણ્યા 13 ગુણ્યા 41, તો જેમને ગુણાકાર ન આવડતો હોય એ પણ જોઈ લઈ। તો સૌપ્રથમ આપણે કરીએ 43 ગુણ્યા 41 કરીએ બરાબર, તો અહીં બે સંખ્યા છે તો આપણે કેટલું, 1 0 મૂકવામાં આવશે, 4 તારીખ કેટલા થશે 12 થશે, વધી 1 4 4 16 અને 1 17 થશે બરાબર, પછી 3 1 3 થશે ને 4 1 4 થશે। હવે આપણે લખી દઈએ 4 સરવાળો કરવાનો છે અહીં 6 અને 7 અને 1 બરાબર। હવે આ જે સંખ્યા આવી એની ગુણાકાર કેના સાથે કરવા પડશે તો કે 13 સાથે કરવો પડશે બરાબર, તો આનો આપણે 13 વડે ગુણાકાર કરીએ તો અહીં 1 0 આવશે, 1 તારીખ કેટલા થશે 3 થશે, 1 સાથે જે પણ ગુણાય 1 એવો આવશે એની એ જ સંખ્યા આવશે બરાબર, તો એની એ સંખ્યા આપણે લખી દઈએ। પછી આપણે 3 વડે કરીએ તો 3 તારીખ કેટલા થશે 9 થશે, 6 તારીખ કેટલા થશે 18 થશે, 18 નો 8 અને વધી 1 આવશે બરાબર। હવે આપણે આગળ વધીએ તો 7 1 7 અને આ 1 વધી છે એમાં ઉમેરી દેશું તો કે 8 થશે, સોરી આ 3 સત્તામાં આપણે કરવાનું રહેશે તો 7 તારીખ કેટલા 21 થશે અને 1 વધી 22 થશે, અહીં 2 અને વધી કેટલી આવશે 2 આવશે બરાબર, પછી 3 1 3 અને 2 આપણે એમાં ઉમેરી દઈએ તો કેટલા થશે 5 થશે બરાબર। તો હવે આપણે સરવાળો કરીએ તો અહીં 9 આવશે, અહીં 8 ને 3 11, વધી 1 આ 6 અને 2 8 અને 1 9 અને 7 ને 5 કેટલા થશે તો કે 12 થશે, વધી 1 તો કે 22919 આવશે બરાબર, 22919 ભાગ્યા આપણે કેટલા કરવાના છે 25 કરવાના છે, આ આપણો શું થશે આન્સર થશે બરાબર। અને તમે ભાગાકાર કરીને પણ કરી શકો છો, જવાબ લખી શકો છો, આવા તમને ઘણીવાર એક્ઝામ્પલમાં પૂછાય છે, ઘણી એક્ઝામમાં પૂછાય છે કે અતિ સંક્ષિપ્ત રૂપમાં દર્શાવો, આવી રીતે ઘણા એક્ઝામમાં પણ પૂછાય છે, આપણે જે કોમ્પિટેટિવ એક્ઝામ આવે છે એમાં પણ પૂછાય છે, આ રીતના એક્ઝામ્પલ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, તમે આને આગળ પણ ગણી શકો છો પણ આપણે અહીં સુધી જ રાખીએ, કારણ કે ભાગાકાર ખૂબ લાંબો થઈ જશે અને આ જે સંખ્યા છે એવા આના આવી સંખ્યાના ભાગાકાર પણ તમને મારા ચેનલ પર તમને મળી જશે, એ પણ મેં બનાવેલા છે, એ પણ તમે જોઈ શકો છો અને ભાગાકાર પણ તમે શીખી શકો છો। તો આવો જ એક બીજો એક્ઝામ્પલ લઈએ, તો આ જ રીતે એક બીજો એક્ઝામ્પલ આપણે લઈએ, તો બીજો એક્ઝામ્પલ છે 24 ગુણ્યા 60 ગુણ્યા 66 ભાગ્યા 11 ગુણ્યા 12 ગુણ્યા 20 બરાબર। તો આના આપણે સૌ પ્રથમ આપણે પહેલાં એક્ઝામ્પલમાં જે રીતે કર્યું એ રીતે આપણે અવયવ પાડી દઈએ, તો અવયવ આ રીતે પડશે 24, આપણે હવે ડાયરેક્ટ પાડી દઈએ તો કે 24 એટલે આપણે 6 ચોક 24 થશે, તો 6 નો અવયવ પડશે 6, 2 તારીખ 6 અને 6 ચોક 24 તો 4 ના અવયવ કેટલા પડશે 2 ગુણ્યા 2 બરાબર। હવે આ જ રીતે 60 ના અવયવ પાડીએ તો જો અહીં આ જો 2 0 અહીં આપેલા છે તો આપણે આ રીતે આને ઉડાવી શકીએ છીએ બરાબર, અંશ અને છેદમાં જો 0 છેલ્લે હોય, ધારો કે તમારા 100 ભાગ્યા 20 હોય તો તમારે આ 0 અને આ 0 તમે ઉડાવી શકો છો બરાબર, અને આના જવાબ કેટલા આવશે તો કે 2 5 10 અને છેદમાં 2 છે તો આ 2 2 કેન્સલ થઈ જશે, આનો જવાબ કેટલા આવશે 5 આવશે બરાબર। આ રીતે તમે 0 0 હોય તો તમે એને કેન્સલ કરી શકો છો બરાબર, તો આપણે 60ની જરૂર પડતી નથી, 6ની પડશે તો 2 તારી 6 થશે બરાબર, અને જે 66 છે એનો અવયવ પડશે 11 6 66 બરાબર, અને અહીં પણ 2 છે 12 છે, 12નો આપણે અવયવ પાડી લઈએ તો 2 2 4 4 તારીખ કેટલા થશે 12 થશે। તો હવે એ આપણે કિંમત આમાં મૂકી દઈએ, અવયવ જે પાડ્યા એ 24ના અવયવ છે 2 તારીખ 6 6 દુ 12 12 દુ 24 બરાબર, હવે 6ના અવયવ આપણે પાડ્યા 2 તારીખ 6 અને 11 6 66 બરાબર, હવે છેદમાંના આપણે લઈએ તો 11 ગુણ્યા
બહારના આપણે અવયવ પાડ્યા, કેટલા પાડ્યા? 2 × 2 × 3, અને આ 1, 2 અહીં છે, બરાબર. હવે આપણે જોઈએ તો આ 11 અને આ 11 કેન્સલ થઈ જશે, બરાબર. જે સરખા હોય એ આપણે કેન્સલ કરવાના છે, અથવા તમારે ઉડાવવાનું છે, બરાબર. આ 2 અને આ 2, આ 2, આ 2 પણ કેન્સલ થઈ જશે. આ 3 છે, આ 3 પણ કેન્સલ થઈ જશે. અહીં આ 1, 2 છે, આ 2 પણ કેન્સલ થઈ જશે. હવે આપણે અંશમાં શું શું બચ્યું એ આપણે જોવાનું છે. તો 6 × 18, બરાબર. કાં તો તમે આ રીતે પણ કરશો, 2 × 6, 6 × 6 કેટલા થશે? તો કે 36 થશે, બરાબર. છેદમાં આપણે જોઈએ તો છેદમાં એક પણ સંખ્યા બચેલી નથી, તો આ છેદમાં શું આવશે? 1 આવશે, અથવા તમે 36 પણ તમે લખી શકો છો. તો આ તમારો શું થશે? આન્સર થશે, બરાબર. આ રીતે તમારે અવયવ પાડીને અંશ અને છેદને કઈ રીતે ઉડાવવાનું એ તમને રીત આજના વિડીયોમાં હું તમને જણાવી. તો આ જ રીતના એક ત્રીજો એક્ઝામ્પલ છે, જે તમે ગણતરી કરો અને એનો આન્સર મને કોમેન્ટમાં લખીને જણાવો, બરાબર. તો તમને કેટલી સમજ પડી અને આનો જવાબ શું આવે છે અમને કોમેન્ટમાં લખીને જણાવો, જેથી તમે એની તૈયારી કરી શકો છો. કઈ રીતે અંશ અને છેદને ઉડાવવાનું છે એ એક્ઝામ્પલ 3 તમે કરી જુઓ. તો આજના વિડીયોમાં આટલું જ. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. તમારો કોઈ ક્વેશ્ચન હોય અથવા તમે કયા પ્રકારના વિડીયો જોવા માગો છો એ અમને કોમેન્ટમાં લખીને જણાવો, બરાબર. તો વિડીયોને જોવા બદલ આભાર. આવા જ શિક્ષણને લગતા વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનને પ્રેસ કરીને નોટિફિકેશન ઓન કરી લો. તમે મારી સાથે ટેલિગ્રામ પર પણ જોડાઈ શકો છો. ટેલિગ્રામ, મારા ટેલિગ્રામ ચેનલની લિંક તમને હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. ત્યાંથી તમે મારી સાથે ટેલિગ્રામ પર પણ જોડાઈ શકો છો અને તમારા સવાલ મને પૂછી શકો છો. તો હવે મળીશું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી બાય. થેન્ક યુ. હસતા રહો, શીખતા રહો.